नमस्कार विद्यार्थी मित्रों, हूँ अंकित पागडाळ, आर्यम एजुकेशन यूट्यूब चैनल में आज तमारू हार्दिक स्वागत करूँ छूँ। आज आप स्वाध्याय 1.2 चैप्टर नंबर 1 गणित 11 साइंस में तो एमने आगे वधारवाना छे। 1 થી 3 પ્રશ્નો की चर्चा आप ऑलरेडी कर चुक्या छे, तो हवे आपणे जोईए 4 પછીના પ્રશ્નો અને 1 થી 3 જો પ્રશ્ન તમારા બાકી હોય તો તમે જૂના લેક્ચર જોઈ શકો છો। તો ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી નક્કી કરો કે a બરાબર b છે કે નહીં, એટલે કે બે ગણ સમાન છે કે નહીં। તો ચાલો શરૂઆત કરીએ। ગણ a છે a b c d। પ્રશ્ન નંબર 4 એમાં ગણ a છે a b c અને d। ગણ b માં શું જોવા મળે છે? ગણ b માં પણ a b c d છે, પણ થોડાક ઉલટા ક્રમમાં છે। તો d છે, c છે, b છે અને a। તો કહી શકાય કે ભાઈ અહીંયા જોઈને જ ખબર પડે છે a બરાબર b છે। હવે ધારો કે જોઈને ખબર નથી પડતી તો આપણે આવું પણ કરી શકીએ, બંનેના તફાવત લઈ શકીએ, a માઈનસ b, b માઈનસ a કરો, બંનેનો જવાબ ખાલી ગણ મળવો જોઈએ। અથવા તો સૌથી બેસ્ટ ઉપાય, સસ્તો સાદો અને સીધો, a ઉપગણ b અને b ઉપગણ થવું a થવું જોઈએ। તો અહીં a ઉપગણ b અને b ઉપગણ a હોવાથી સીધો લખી શકાય a બરાબર b। ચોથાનો પહેલો પ્રશ્ન પૂરો, ચોથાનો બીજો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ। ગણ a માં છે 4 8 12 અને 16 અને ગણ b માં પણ શું છે? 4 8 12 નથી। ગણ a માં 4 8 12 અને 16, ગણ b માં છે 8 4 16 અને 18 આપણે જોઈને ખબર પડે છે કે 12 ડઝ નોટ બિલોંગ્સ ટુ b। 12 એ b નો સભ્ય ન હોવાથી a બરાબર b નથી। આ સામ્ય ગણ થશે, 1 2 3 4 સભ્યો, 1 2 3 ને 4 સભ્યો સામ્ય ગણ થશે, પણ સમાન ગણ થશે નહીં। આગળનું પણ 1 2 3 4 1 2 3 4 સમાન ગણ છે, પણ સામ્ય ગણ, પણ સામ્ય ગણ પણ થશે। બે ફિકર થઈ ગયા કે સમાન ગણ હંમેશા સામ્ય ગણ હોય જ। પ્રશ્ન નંબર 3 ની ચર્ચા કરીએ। 2 4 6 8 10 2 4 6 8 10 ગણ b ની વાત કરીએ તો x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને 10 કરતા નાના, યુગ્મ ધન પૂર્ણાંક છે અને 10 કરતા નાના, તો 2 4 6 અને 8 તો જોઈ શકાય, અને 10 અથવા 10 કરતા નાના છે તો 10 પણ જોઈ શકાય કે ભાઈ a ઉપગણ b અને b ઉપગણ a હોવાથી, એટલે કે બધા સભ્યોની સંખ્યા સમાન હોવાથી અને સભ્યો પણ સમાન હોવાથી a બરાબર b, એટલે કે બંને ગણ સમાન ગણ થશે। ચલો પ્રશ્ન નંબર 5, 10 નો ગુણિત છે, b માં 10 15 આપેલા છે, 15 એ 10 ના ગુણિત નથી। આથી કહી શકાય કે x એ x સોરી x જ્યાં x એ 10 નો ગુણિત છે, એટલે કે ગણ a અને ગણ b 10 15 20 25 30 છે, તે બંને સમાન નથી। લખી શકાય 15 ડઝ નોટ બિલોંગ્સ ટુ a હોવાથી a ઇઝ નોટ ઇક્વલ ટુ b। બંને અનંત ગણ છે એટલે સામ્ય ગણનું પણ આપણે ચોક્કસ કહીશું નહીં, લોજિકલી વિચારીએ તો પણ નહીં થાય, અથવા તો એમનેમ થિયોરેટિકલ એટલે ગણ બનાવીને એ તો પોસિબલ નથી જ। ચલો પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 5 શું કહે છે? નીચે આપેલી જોડીના ગણ સમાન છે, પ્રશ્નચિહ્ન, કારણ આપો। જો સમાન હોય તો કારણ આપો, સમાન નથી તો પણ કારણ આપવું જરૂરી। ગણ a માં 2,3 છે, ગણ b માં આપણને યાદીની રીત નથી આપી, ગુણધર્મ રીત આપી છે। શું ગુણધર્મ આપ્યો?
x જ્યાં x એ x² + 5x + 6 = 0 નો ઉકેલ ગણશે તો ઉકેલીએ તો 3 ગુણ્યા 2 6 એટલે x + 3 x + 2 આ થશે એટલે જે કિંમતો મળશે ગણ b ની એ મળશે -2 અને -3 તો સભ્યો સમાન નથી કેમ જુદા જ ખાવ પડે જશે 2 a belongs to does not belongs to b હોવા થી a અને b સમાન નથી પરંતુ નંબર ઓફ a બરાબર નંબર ઓફ b હોવા થી સામ્ય ગણ છે ચલો પહેલો પ્રશ્ન નું કામ ઓકે છે બીજો પ્રશ્ન લઈએ ફેલો શબ્દના મૂળાક્ષરો ફોલો શબ્દના તો ફોલો નો સ્પેલિંગ થાય છે f o double o w રિપીટ લેવાના નથી પેલા f l o અને w ગણ b ની વાત કરીએ તો ગણ b છે વુલ્ફ શબ્દના મૂળાક્ષરો વુલ્ફ w o l f તો w o l અને f જોઈને જ ખબર પડે છે હરેક સભ્ય સમાન છે તો લખી દઈએ a ઉપગણ b અને b ઉપગણ a હોવાથી a બરાબર b છે ચલો પ્રશ્ન નંબર 5 અહીંયા ખતમ હવે પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ તો 6 ને થોડો ટૂંકમાં લઈ જશું શું છે પ્રશ્ન નંબર 6 2 4 8 12 b બરાબર 1 2 3 4 a અને b સમાન નથી પણ સામ્ય ગણ થશે c બરાબર 4 8 12 ને 14 તો a b c ત્રણેમાંથી કોઈ સમાન ગણ નથી d ની કિંમત 3 1 2 4 તો એ આપણો b સાથે મેચ થશે b માં પણ 1 2 3 4 છે અને d માં પણ 1 2 3 4 છે તો b અને d સમાન થશે ચલો આવી રીતે તમે લોકો e f g h બધાને ચેક કરી શકો છો તો આરામથી થઈ જશે કોઈ ચિંતા નથી આજનું કામ બસ એટલું જ રાખીએ થોડું ઘણું હોમવર્ક કરો અને પછી ફરી પાછા મળીશું આરએમ એજ્યુકેશનના માધ્યમ થ્રુ અને આપણું કામ ખતમ કરીશું નવો કામ નવું વર્ક અને નવું શીખવાનું ધન્યવાદ આવજો